અંકલેશ્વરમાં ચકચાર મચાવનારી સના પરવીનના ગુમ થવાની અને લાશ મળ્યા પછી પરિવારજનોની હત્યાની તપાસની માંગણીને લઈને અવાજને પગલે આજે અંકલેશ્વરના લોકો નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી ફેર તપાસની માંગણી કરી હતી. અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવનાર સના પરવીનના ગુમ થવા બાદ તેની મળેલી લાશ અને ત્યાર પછીના કેન્ડલ માર્ચની ઘટના બાદ હવે તમામ લોકો જાગૃત થયા છે અને તાડફળિયા સહિત આજુબાજુના તમામ લોકો, હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો તેમજ જે પણ લોકો સના સાથે સંકળાયેલા હતા તેવા તેમના સગા સંબંધીઓ અને તેના વિસ્તારના લોકોએ આજે નાયબ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપીને આ મામલે તપાસ થવી જોઈએ, ફેર તપાસ થવી જોઈએ તેવી માંગણી કરતું એક આવેદનપત્ર આપ્યું હતું. અંકલેશ્વર શહેરના તાડફળિયામાં રહેતી 18 વર્ષીય સના પરવીનની તારીખ 5ના રોજ ગુમ થઈ હતી. 6 તારીખે તેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 23 તારીખે તેની લાશ કોસંબામાં મળી આવી હતી. જો કે પોલીસે આ મામલે ગોળ તપાસ કરી હોવાનો તેના પરિવારજનો પહેલા દિવસથી આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આજે તેના દાદાએ નાયબ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં એવી શંકા વ્યક્ત કરી છે કે તેની બાળકી એટલે કે સનાનું અપહરણ કરવામાં આવ્યું છે, સાથે તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં ત્યારબાદ હત્યા કરવામાં આવી છે તેવો આક્ષેપ તેમણે આવેદન પત્રમાં કર્યો છે. ત્યારે ઉલ્લેખ કરી રહ્યો છે કે છેલ્લા કેટલાક દિવસોથી તાળફળિયાની સના પરવીનના ગુમ થવાની ઘટનાએ સમગ્ર શહેર અને જિલ્લામાં ચકચાર મચાવી છે. સના પરવીન કેમ ગુમ થઈ અને તેની લાશ ભવેજ નજીકના એક ખાડામાં કેમ મળી આવી, તે શું કરતી હતી અને તે ત્યાં કેવી રીતે પહોંચી તેવા અનેક પ્રશ્નો તેના પરિવારજનો કરી રહ્યા છે. સના પરવીનના ગુમ થવા પાછળ કેટલાક લોકો જવાબદાર છે તે તેના પરિવારજનો દ્વારા પોલીસને જણાવ્યું છે, પરંતુ તપાસ કરનાર પહેલા દિવસથી તપાસ કરનાર અધિકારી ગોળ ફેરવી રહ્યો છે. એટલે કે ઘડીકમાં રજા પર ઉતરી જાય છે તો ઘડીકમાં તે મળતો જ નથી, ત્યારે સના પરવીનના પરિવારજનોને એવી આશંકા છે કે તે પણ આ હત્યારાઓ કહેવાતા હત્યારાઓ સાથે સંડોવાયેલો હોઈ શકે છે. આમ તો આવેદનપત્રમાં અનેકો આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે આજ રોજ અસંખ્ય લોકોએ સનાને જસ્ટિસ એટલે કે જસ્ટિસ ફોર સનાના બેનરો અને પ્લે કાર્ડ સાથે એક રેલી યોજીને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ મામલે રજૂઆત કરી હતી. આજે તેના દાદા હારૂનભાઈએ આ પ્રમાણે કંઈક વિગતો આપી હતી, જ્યારે તેમની સાથે હંમેશા સાથ રહેનાર સામાજિક કાર્યકર્તાએ પણ તેની વિગતો આપી હતી. તાળફોડિયાના ધનતેરસના દાડે મારી છોકરી પોતરી ગઈ બાઇક લઈને, કે હમણે હું 10 મિનિટમાં આવું છું. ત્યારે 10 મિનિટ હું આખો રાત હવે તપાસ કરી નહીં આવી. બીજે દિવસે મેં 6 તારીખે ફરિયાદ આપી, 6 તારીખે ફરિયાદ આપી અમે પોલીસ ખાતાને જાણ કરી. હવે 7 તારીખે અમને બાઇક મળી હાંસઠ રોડ પર, હાંસઠ રોડ પર બાઇક મળી. અમને સાહેબને કીધું કે સાહેબ બાઇક અહીંયા મળી છે, તો કે તમે બાઇક લઈ જાઓ, બાઇક કેન્સલ કરી લઈએ. બીજું સાહેબ આમાં ફિંગરપ્રિન્ટ લેવાનું, તમારે નંબર પ્લેટ વળેલી છે, તો કે પંચનામું કરવાનું છે. એવું કહે કે કંઈ નહીં, તમે ગાડી લઈ જાઓ, આમાં તમને પાછો ખર્ચો થશે, પાછો ગાડી અહીંયા લાવશો, પોલીસ સ્ટેશન છોડાવશો. તો અમે ગાડી ઘેર લઈ આવ્યા સાહેબ. હવે વારંવાર પાછા અમે બીજે દિવસે ગયા, તો કે સાહેબ રાજા પર ગયા. બીજું સાહેબ આ તો મારી છોકરી ગાયબ થઈ ગયેલી છે, હવે સાહેબના હાથમાં તપાસ છે, તે આવશે, તે તમને તપાસ અમે ચાલુ જ કરીએ. અરે કે અમે તપાસ ચાલુ છે, તમે એમની અમર તમે બેસેલા છે. મેં તો સાહેબ આજે મહિનો થઈ ગયો, ઘડી આવ્યું, તો કે આ રજા પર છે સાહેબ, આજે તો કે બંદોબસ્તમાં છે. બે મહિના પછી ખબર પડી કે કોસંબામાં
બિનવારસી લાશ મળી છે, એ સનાની છે, તે પ્રમાણે અમને ઓળખાણ માટે અમને વાલીને લઈને ગયા, એ લઈ ગયા જોતીને આંકડા લખેતીને અમીન સાહેબ. તો અમીન સાહેબને મેં વાત કરી, અમીન સાહેબ આને અમે વાલી છે એમને લઈ ગયા, તો કે મેં ના કહી દીધું કે એમને કહેતા નહીં ઘરવાલી. મેં તો એવું કહી સાહેબ, કે એવું કંઈ નહીં, અમે ના કહી દીધું કે એને વાત નહીં કરતા એમને. હવે તમે અમારી મારી વાલી અમે છે ને જાણ કરો, એમને લઈ ગયા. હવે અમને જોયું કે આ તમારે બીજે દિવસે કે આની ઓળખાણ કરો ફરાકની, એ તો હા સાહેબ મારી પોતી બીજી જ ના લઈ ગયો, એટલે કે આ ફરક. મેં તો સાહેબ હા, મેં તો એ સનાનો જ છે, તો એ સનાનો ફરક. મેં તો સાહેબ ચોખ્ખો છે, ધોયેલું છે, તો કે બહુ વાસમાં હતું તાના જમાદારે કીધું કોસંબાના. સારું સાહેબ, હવે અંકલેશ્વર પોલીસમાં અમે ફરિયાદ આપી, તે કે તપાસ ચાલુ છે, એને શક પર એને અમને શક એની પર જ છે, કાર્તિક ભટ્ટ પર, એને એરેજ કરે, એનું રિમાન્ડ લેતા નથી. એ બાબતમાં આજે આમંત્રણ પત્ર આપ્યું છે અમે. આજરોજ અમો અંકલેશ્વરના તમામ વિસ્તારના તમામ ધર્મના લોકો એકત્ર થઈને મહેરબાન અંકલેશ્વરના SDM સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવેલા છે. આવેદનપત્ર આપવા પાછળનું કારણ અમારું એ છે કે 5/11/2018 રોજથી મિસિંગ થયેલી સના પરવીન શકીલ શેખ નામની તાળફળિયામાં રહેતી 18 વર્ષની હતી. તે ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનોએ 6/11/2018 રોજ એક કાયદેસરની જાહેરાત અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં આપેલી. ત્યારબાદ 23/11/2018 રોજ તે યુવતી સના પરવીનની લાશ કોસંબા પાસે આવેલ એક નહેર પાસેથી મળી આવેલ, અને ત્યારથી જે ડ્રામાનો સિલસિલો શરૂ થયો છે તે તમામ હકીકત તમામ અંકલેશ્વરના રહેવાસીઓ, ભરૂચના રહેવાસીઓ, તે સિવાય સમગ્ર ગુજરાતની અંદર હમણાં આ ન્યૂઝ હાઇલાઇટ છે કે આ જે સના જેનો હત્યા કરવામાં આવેલી છે, પણ હત્યા થતાં પહેલાં તેની પર ગેંગ રેપ થયો છે, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી, અને હત્યા કર્યા બાદ તેની લાશનું ઈરાદાપૂર્વક પોસ્ટમોર્ટમ થયા બાદ હિન્દુ યુવતી છે તેમ કહી તેને સગે વગે કરી પુરાવાનો નાશ કરવામાં આવેલો છે. હું સલામ કરું છું એક કોસંબા પોલીસ સ્ટેશનના PSIને કે જેણે પોતે અંતર્યામી હોય તેવી રીતે એ લાશને મૃતકની લાશને ઓળખી નાખી કે તે હિન્દુ સમાજની યુવતી છે, અને તેમ કરી તેણે તે યુવતીને દફન ન કરવા દીધી, પરંતુ એકતા ટ્રસ્ટને આપીને તેની લાશને સ્મશાન ભૂમિની અંદર તેનું અંતિમ સંસ્કાર કરાવી દેવામાં આવ્યો. આ એક પછી એક કડીઓ શંકાના દાયરામાં આવે છે, અને તેમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન અને કોસંબા પોલીસ સ્ટેશનના જે કંઈ પણ મહારથીઓ, જે પોલીસ સ્ટેશનના અમલદારો છે, તેમની મિલીભગતના કારણે એક યુવાન પુત્રી ગુમાઈ ગઈ છે, અને આજે એના પરિવારજનોને એની લાશ પણ મળેલી નથી, જે આપણા માટે ઘણી શરમની બાબત છે. આજે આ યુવતી સાથે એવું થયું છે, આવતીકાલે બીજી અનેક યુવતીઓ સાથે આ જ પ્રકારની ઘટના થશે તો શું આપણે બેસી રહીશું? તેની સામે આપણે વિરોધ નહીં નોંધાવીએ, અને વિરોધ નોંધાવીએ તો શું તેની તપાસથી તપાસ કરાવવા માટે આપણને શું બંધારણનો હક નથી આપ્યો? હું કહેવા માંગુ છું આ મીડિયાના માધ્યમથી, મહેરબાન કલેક્ટર સાહેબ, મહેરબાન DYSP શ્રી અંકલેશ્વર, મહેરબાન DSP શ્રી ભરૂચ, તથા ન્યાય ખાતાને સંકલન જેટલા પણ ખાતાઓ છે તેમને હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે આમાં CID ક્રાઇમ બ્રાન્ચ અથવા CBI મારફતે તપાસ કરવામાં આવે તો આ આખો જે ઘટનાક્રમ હત્યાથી લઈને એને બાળવા સુધીનો જે થયો છે તે સમગ્ર ઘટના પ્રકાશિત થાય તેમ છે. વધુમાં હું કંઈ કહેતો નથી, પણ આજે જ્યારે મીડિયાની સામે આવ્યો છું તો એટલું જ કહીશ, સનાને ન્યાય.